वंदे मातरम बाळको, हवे आपणे एकम नौ पोपटे खाती पाकी केरी स्वापोथीमा आपणे वर्षिक तेर थी भणीशुं। तो जुओ योग्य जोड़का जोड़ो, अही आपणे अ विभागमां पक्षीओना नाम आपेला छे अने ब विभागमां पक्षीओ केम बोले ते आपणे आगळ भणी गया तेनो अवाज अही आपेला छे। तो आपणे અહીં જવાબના અંદર અહીંથી જે પક્ષીનો અવાજ હોય તે જોઈને લખીશું મિત્રો। હવે તો તમને બધાને ખબર હોય ને, તો ચાલો કાગડો કેમ બોલે છે મિત્રો બોલો બોલો, કાકા કરે, કાગડો શું કરે, કાકા કરે। તો અહીં બીજા ક્રમે લખ્યું છે ને કાકા કરે, તો અહીં કાગડાની સામે આપણે આ પ્રમાણે લખીશું કાકા કરે, કાગડો કાકા કાકા કરે। ત્યાર પછી આપેલું છે કોયલ, તો કોયલ શું કરે, તો કોયલ કુહુ કુહુ કરે। તો અહીં ચોથા ક્રમે લખેલું છે કુહુ કુહુ કરે, તો અહીંથી જોઈને તમારે અહીં લખવાનું છે કુહુ કુહુ કરે। પછી કબૂતર આપેલું છે, તો કબૂતર શું કરે, તો કબૂતર ઘૂઘુ કરે। અહીં પેલા ક્રમે લખેલું છે ને ઘૂઘુ કરે, તો અહીં લખીશું આપણે આ પ્રમાણે ઘૂઘુ કરે। ચાલો ચકલી આવડે ને બધાને, શું કરે, ચીચી ચીચી કરે। તો અહીં ત્રીજા ક્રમે દેખાય છે ને લખેલું ચીચી કરે, તો ત્યાંથી જોઈને આપણે અહીં લખીશું આ પ્રમાણે ચકલી બેન છે તે ચીચી ચીચી કરે। ત્યાર પછી જુઓ અહીં અમા પક્ષીઓના નામ પાછા આપેલા છે ને, અને અહીં તે કેવું છે પક્ષી, નાનું છે, મોટું છે, કાળું છે, તે આપણે ગીતમાં ભણી ગયા તે પ્રમાણે અહીંથી જોઈને જવાબ લખીશું, બરાબર ને। તો કોયલ કેવી છે, કોયલ કાળી, બરાબર, અને કુહુ કુહુ ગાય। તો અહીં બીજા ક્રમે કાળી શબ્દ લખેલો છે, તો અહીં લખીશું આપણે જવાબની અંદર આ પ્રમાણે કોયલ કાળી। પછી કબૂતર, કબૂતર ભોળુંને ઘૂઘું કરે, એવું ગીતમાં સાંભળ્યું હતું ને, તો ત્રીજા ક્રમે લખેલું છે ભોળું, તો કબૂતર છે તે ભોળું પક્ષી છે, કેવું છે, ભોળું। પછી પોપટ લીલોને શું કરે બોલો બોલો, પોપટ લીલોને મીઠું મીઠું બોલે, તો અહીં ચોથા ક્રમે લખેલું છે ને લીલો, તો અહીં લખીશું આપણે આ પ્રમાણે પોપટ લીલો। પછી ચકલી કેવી છે, નાની, તો ચકલી નાનીને ચીચી કરે, અહીં પેલા ક્રમે લખેલું છે ને નાની, તો અહીં લખીશું આપણે આ પ્રમાણે નાની, બરાબર। સરસ અક્ષરે તમારે અહીંથી જોઈને, વિડીયોમાંથી જોઈને મારી સાથે જવાબ લખવાના છે મિત્રો। ત્યાર પછી જુઓ વર્કશીટ 14, ચિત્ર જોઈ યોગ્ય મૂળાક્ષર મૂકી સાચો શબ્દ બનાવો, બરાબર। તો જુઓ આ ચિત્ર શેનું આપેલું છે બોલો બોલો, ખબર છે ને, દેખાય છે તમને, ઓશિકાનું, બરાબર। તો અહીં શીકુ લખેલું છે, હવે ઓશિકુ લખવું હોય તો અહીં આપણે મૂકીશું અને કાનો માત્ર ઓ, બની ગયો શબ્દ ઓશિકુ। પછી શું આપેલું છે, શેનું ચિત્ર છે, ફાનસનું, તો અહીં લખીશું આપણે ફને કાનો ફા, હવે વાંચવાનો શબ્દ થાય ફાનસ। પછી અહીં કોયલનું ચિત્ર આપેલું છે, તો અહીં
को पछी शू लखवानो आवशे मित्रो य बराबर ने। हवे वाचो तो कोयल बनी गयो ने शब्द। पछी सेनु चित्र छे बोलो बोलो धजानु। तो अहीं आपणे ध शब्द लखीशु मूळाक्षर अने पछी वाचीशु तो चित्रनी जेम ज शब्द बनी जाय धजा बराबर ने। હવે તો આ ચિત્રની બધાને ખબર છે સફરજનનું। તો અહીં આપણે શું લખવું પડે, કયો મૂળાક્ષર લખવો પડશે? ફ, ફટાકડાનો ફ, સફરજન બરાબર મિત્રો। તમારે પણ મારી સાથે આ પ્રમાણે બધા જ મૂળાક્ષરો ચિત્રો જોઈને લખવાના છે। પછી શેનું ચિત્ર છે? ભમરાનું। તો અહીં લખીશું આપણે ભ, ભમરડાનો ભ, અને વાંચીશું તો ભમરો બરાબર ને। પછી શેનું ચિત્ર છે? ફૂલનું। તો અહીં લખીશું આપણે ફ ને દીર્ઘ ઉ ફુ, ફૂલ બની ગયો ને શબ્દ ફૂલ। પછી શેનું ચિત્ર છે? યતીશનું। તો અહીં લખીશું આપણે ય, યતીશનો ય, યતી બની ગયો શબ્દ। શેનું ચિત્ર દેખાય છે મિત્રો? અરીસાનું। તો અહીં લખીશું આપણે અજગરનો અ, અરીસો બરાબર ને। પછી શેનું ચિત્ર છે? બધાની પ્રિય છે આ, બધા ઓળખે છે, બોલો બોલો હમણાં જ આવશે ને। હા તો ફને દીર્ઘ ફી, ફીરકી બરાબર ને। પછી શેનું ચિત્ર છે મિત્રો? દવાની બોટલનું છે ને। તો અહીં આપણે લખીશું અને અજગરનો અ અને માત્રા બે ઔ, અને બે માત્રા ઔ, ઔષધ બની ગયો ને શબ્દ। હવે તો આ બધાને ખબર છે, ઓળખો છો નથી ઓળખતા ને? હા બોલો બોલો ફટાકડા, બધાને ખબર હોય ને ફટાકડાની તો બહુ ખબર હોય ને। તો અહીં લખીશું ફ, ફટાકડા। પછી શેનું ચિત્ર છે? તમને તો હાથીભાઈનું દેખાય છે, દેખાય છે ને, પણ આ ચિત્ર છે ઐરાવતનું। તો અહીં લખીશું આપણે અજગરનો અ અને માત્રા બે, ઐરાવત બરાબર। પછી બધાનું પ્રિય છે, ઓળખો છો ને, રમો છો આ વસ્તુથી રમો છો, તો શું કહેવાય? ભમરડો। હવે તો હોશિયાર બની ગયા ને। તો અહીં ભ લખીશું અને વાંચીશું ભમરડો। આ ચિત્ર શેનું દેખાય છે મિત્રો? ગાયનું। તો અહીં આપણે લખીશું ય અને શબ્દ બની ગયો ગાય બરાબર મિત્રો। આ પ્રમાણે તમારે ચિત્રો જોઈને યોગ્ય મૂળાક્ષર લખવાનો, એટલે આખો શબ્દ ચિત્ર જેવો બની જાય અને વાંચવાનો બરાબર। ત્યાર પછી જુઓ વર્કશીટ 15, મને ઓળખીને જવાબ લખો બરાબર। હવે જુઓ મિત્રો, મજા પડી જશે બરાબર ને। હું તમને જોડકણા ગવડાવીશ અને જવાબ તમારે મને કહેવાનો છે, અને આપણે બધા લખીશું, તમારે પણ મારી સાથે સારા અક્ષરે લખવાનું છે બરાબર મિત્રો। તો ચાલો, કલબલ કલબલ કરતી આવી આંગણે દાણા ખાય, ઝઘડા ઝઘડી થાય ત્યારે માથું દુખી જાય। કલબલ કલબલ કરતું કોણ આવે છે બોલો? કાબર। આવડી ગયો ને જવાબ તમને પણ? તો અહીં આપણે જવાબમાં લખવાનું છે કાબર। પછી બાજુમાં જુઓ, ઊંચી ડોકે ઘૂઘૂ કરતું, રંગ ભૂખરો ને કાળો, સાચમાં લાવે સાઠીકડા ને બાંધે એનો માળો। ખબર છે ને ઊંચી ડોકે ઘૂઘૂ ઘૂઘૂ કોણ કરે છે? હવે તો બધાને ખબર છે કબૂતર, કબૂતર ઘૂઘૂ ઘૂઘૂ કરે ને
तो अहीं लखीशु आपणे आ प्रमाणे कबूतर। त्यार पछी जुओ त्रीजु, आवी पेली कुकू गाय क्या जईने छुपाय, आंबा डाळे बेठी बेठी गीतो मीठा गाय। कुकु कुकु कोण बोले छे अने आंबानी डाळीए बेसीने गीत गाय छे? बोलो बोलो, आवडे ने? हां, तो कोयल, कोयल छे ते। कुकु कुकु आंबानी डाळीए बेसीने गीत गाय छे। सौथी वहेलो उठी जातो सूरजनो छड़ीदार, बोले त्यारे मानी लेजो पड़ी गयु सवार। कुकड़ो बोले त्यारे सवार पड़ी जाए छे अने सौथी वहेलो जागी जाए छे। तो अहीं आपणे शुं लखवानुं छे? कुकड़ो। ત્યાર પછી જુઓ, કાળા કાળા ભાઈ કાકા કરી ગાતા, ચોરે ચૌટે ઉડતા ફરતા હેઠું જૂઠું ખાતા। ચાલો બોલો બોલો, કાળા કાળા કાગડા ભાઈ હોય ને, કાકા કરીને ગાય છે, તો અહીં આવશે કાગડો। ત્યાર પછી જુઓ, કરતી હું તો ચી 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 ઘરમાં બાધુ માળો, દાણા જીવડા ખાતા ખાતા ફરરર ઉડી જાવ। ચાલો, ચી 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 કોણ કરે છે અને ઘરમાં જ માળો હોય છે અને ફરરર ઉડે છે? બોલો, ચકલી હોય ને, નાની નાની ચકલી ચી 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 કરે ને, તો અહીં લખીશું ચકલી। તમારે પણ મારી સાથે આ પ્રમાણે લખવાનું છે અને મમ્મીને ચોરકણા ગાયને સંભળાવવાના છે મિત્રો। ત્યાર પછી જુઓ વર્કશીટ 16, વાંચો અને ઉદાહરણ પ્રમાણે લખો। તો જુઓ, અહીં ઉદાહરણ આપણને આપેલું છે, તમારે આ ઉદાહરણ વાંચવાનું છે અને નીચેના શબ્દો મારી સાથે લખવાના છે। તો ઉદાહરણમાં છે ભર, તો ભરો। હવે નીચેના શબ્દ જુઓ, ફર, તો અહીં શું આવશે? ફરો। તો અહીં લખીશું આપણે આ પ્રમાણે ફરો। પછી લખ, તો અહીં શું આવશે? લખો। આ પ્રમાણે સારા અક્ષરે મારી સાથે લખવાનું છે, બરાબર મિત્રો? પછી તર, તો અહીં શું લખીશું? તરો। પછી વાંચ, તો અહીં શું લખીશું આપણે? વાંચો। પછી ભણ, તો અહીં શું આવશે? ભણો। પછી પડ, તો શું આવે? બોલો બોલો, હવે તો આવડી ગયું ને, પડો। જમ, તો જમો। પછી ચાલ, તો ચાલો। પછી કર, તો શું આવે? બોલો બોલો, કરો। પછી આપ, તો આવે આપો। માપ, તો શું આવે? માપો। નાચ, તો શું આવશે? નાચો। આ પ્રમાણે તમારે સુંદર અક્ષરે લખવાનું છે, બરાબર ને મિત્રો? ત્યાર પછી જુઓ વર્કશીટ 17, ઉદાહરણ છે કૂતરો, તો કૂતરા, બરાબર ને? તો હવે આપણે અહીં લખીશું, બરાબર? તો જુઓ, રોટલો, તો શું આવશે? રોટલા। પછી છોકરો, બોલો બોલો, શું લખાય? આવડી ગયું ને તમને? છોકરા। ગોટલો, શું લખાય? બોલો, ગોટલો, તો ગોટલા। પછી કાંકરો, તો શું આવશે? બોલો, કાંકરા।
कांचको, तो शू आवे कांचका। घोड़ो, तो शू आवे घोड़ा। गधेड़ो, तो शू आवशे गधेड़ा। पछी चमचो, तो शू आवे बोलो चमचा। दड़ो, तो अहीं लखीशु आपणे दड़ा। आ प्रमाणे सुंदर अक्षरे तमारे उदाहरण प्रमाणे बधा ज शब्दो लखवाना छे, बराबर मित्रो। हवे जुओ वाटको, तो अहीं लखीशु आ प्रमाणे वाटका। काचबो, तो अहीं लखीशु आपणे आ प्रमाणे काचबा। पछी फुवारो, तो अहीं लखीशु आपणे फुवारा। बाटलो, तो अहीं लखीशु आ प्रमाણે બાટલા। અક્ષર ગંદા કરવાના નથી અને પુસ્તક બગડે નહીં તેનું ધ્યાન રાખવાનું છે। પછી દીવો, તો દીવા। ફટાકડો, તો ફટાકડા। આ પ્રમાણે સુંદર અક્ષરે તમારે શબ્દો વાંચવાના છે અને બોલવાના છે અને લખવાના છે। ત્યાર પછી જુઓ વર્કશીટ 18। વાંચો અને ઉદાહરણ પ્રમાણે લખો। આપણે ઉપર ઉદાહરણ પ્રમાણે લખતા હતા તે જ પ્રમાણે અહીં આ ઉદાહરણ પ્રમાણે લખવાનું છે। તો જુઓ બળદ અને બળદો, બરાબર। અહીં આપેલું છે ખેતર, તો અહીં લખવાનું છે આપણે આ પ્રમાણે ખેતરો। બળદ તો બળદો, ખેતર તો ખેતરો, ફૂલ તો અહીં લખવાનું આવે ફૂલો। પછી કાગળ, તો અહીં શું આવશે મિત્રો બોલો કાગળો આવે ને। પછી કાતર, તો અહીં આવશે કાતરો। પછી કાબર, તો અહીં આવે કાબરો। પછી કબૂતર, તો અહીં આવે કબૂતરો। આ પ્રમાણે તમારે પણ લખવાનું છે મિત્રો। ત્યાર પછી જુઓ વર્કશીટ 19। યોગ્ય જોડકા જોડો, અહીં લખેલા છે શબ્દો અને અહીં તેને અનુરૂપ બાજુમાં બીજો શબ્દ લખેલા છે, તો આપણે જે શબ્દ તેને બંધ બેસતો થાય તે અહીં લખીશું। તો જુઓ પેલું આપેલું છે ભીંડાનું, શું બને ભીંડાનું ભાવે ને બધાને શાક, તો અહીં બીજા ક્રમે આપેલું છે શાક, તો અહીં લખીશું આપણે આ પ્રમાણે ભીંડાનું શાક। ગાયના, ગાયને શું હોય તો શિંગડા, આમાં શિંગડા છે તે ગાયને હોય ને, તો અહીં લખીશું આપણે અહીંથી ચોથા ક્રમેથી જોઈને અહીં ગાયના શિંગડા। પછી રેતીનો શું હોય ઢગલો, તો પેલા ક્રમે લખેલું છે ને ઢગલો, તો અહીં લખીશું આપણે આ પ્રમાણે રેતીનો ઢગલો। પછી બોરનો, તો બોરનો હોય ઠળિયો, તો ત્રીજા ક્રમે લખેલું છે ઠળિયો, તો અહીં લખીશું આપણે આ પ્રમાણે ઠળિયો। ત્યાર પછી જુઓ આ બાજુ આપણને શબ્દો આપેલા છે અને તેની બાજુમાંથી આપણે બંધ બેસતો શબ્દ અહીંથી જોઈને લખીશું મિત્રો આમાં। તો હાથીની, તો અહીં હાથીની પૂંછડી હોય, તો અહીં ત્રીજા ક્રમે પૂંછડી શબ્દ લખેલો છે, તો અહીં આપણે આ પ્રમાણે લખીશું હાથીની પૂંછડી। પછી કાચની, કાચની શું હોય, તો અહીં શબ્દ દેખાય છે ને સીસી પેલા ક્રમે, તો કાચની સીસી, અહીં લખીશું આપણે આ પ્રમાણે સીસી। પછી લાકડાની, તો લાકડાની
खुर्शी हो तो अहीं चौथा क्रमे लखेलो छे ने खुरशी अहीं लखीशुं आपणे आ प्रमाणे खुरशी पछी कागळनी तो कागळनुं शुं होय बधाने प्रिय होय कागळनी पतंग तो अहीं लखीशुं आपणे आ प्रमाणे पतंग बराबर मित्रो तमारे पण जो पहेला आ शब्दो वाँचवाना छे पछी आ शब्दो वाँचवाना छे पछी जे आ शब्द ने अनुरूप आ शब्द होय आ शब्द बोलीने आ शब्द जे बनतो होय ते ज शब्द तमारे अहीं थी जोईने अहीं लखवानो छे मित्रो बराबर ने सारा अक्षरे तमारे बधा ज जवाब ब विभाग माथी शोधीने लखी देवाना छे वंदे मातरम आवजो।